દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા ફરી એક વખત ભ્રષ્ટાચાર મામલે ચર્ચામાં આવી છે. આ વખતે જાગૃત નાગરિક દ્વારા મામલે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે. દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા સામે એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. રસ્તા, ભૂગર્ભ ગટર, શૌચાલય, 14માં નાણાં પંચમાં હેડ, ફેરવી ચૂકવવામાં આવેલ રકમ જેવા મુદ્દાઓને લઈને દિનેશ વાઘેલા નામનો જાગૃત નાગરિક નગરપાલિકા સામે જ ઉપવાસ આંદોલન છેડ્યું છે. ત્યારે ફરી એક વખત ભાણવડમાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂળતા ચર્ચા જાગી છે. કમ્પ્યુટર ઓપરેટરો 10 લગાયેલા 10 કમ્પ્યુટરો લગાયેલા હતા બરાબર ઓલરેડી, અને એ સુરેશ પટેલ દજાબે ભેમા ગયેલા, હજારોની લાઈનો હતી સૌ, એટલે કમ્પ્યુટર ઓપરેટરો પણ નવા હતા, એટલે એને ખાતા નંબર નાખવાની જગ્યાએ સર્વે નંબર નાખી દીધો, એટલે સર્વે નંબર નાખ્યો એટલે બીજા ખેડૂતનું નામ ખુલી ગયું અને એડ થઈ ગઈ, ભૂલ મિસ્ટેક થઈ ગઈ. એનાથી આ ભાઈનો તેનો અધરી થઈ નહીં બરાબર, એટલે ફરીથી એક ડિલીટ મારવા મોકલી છે કોઈને, તો કોઈને ડિલીટ થઈને આવશે એટલે નોંધણી થઈ જશે. નાફેટમાં હું આ કાગળિયા બીજા હાલવા જો એ બારી ભરાઈને ઈસ્ટર્ન ઉપર, એટલે કે તમારા કે નોંધણી કે થઈ જઈ છે, અને તમે કે મોબાઈલ નંબર આલ્યો બીજો આલ્યો કે તમારે કે નોંધણી કે થઈ જઈ, મેં કીધું નોંધણી કીધું કરાય કર, મોતા કીધું આવે નોંધણી કરાવવા, અને તમને તો કે નોંધણી કે થઈ જઈ છે, અને તમારી કે મેં કીધું કરી જઈએ, કીધું એને મને નામ આલો, તો કે એમ કે નામ કા આવે ને ઓલો એક સાહેબ રહ્યો ઈડ્યો કે કહે કે તમે કે કાકા કે ઘરે દોપરા ના કાકા તાલુકામાં દોપરા, એ તમને કે મળશે, કીધું તાલુકામાં કોણ હાલ, તમે કીધું આ કર્યો છે તમે ગોટાળો ને તાલુકા વાળો છે ગાડી હાલે કીધું ડોક્યુમેન્ટ કરીને આલવા જો, એટલે કે તમારે નોંધણી કે થઈ જશે, આધાર કાર્ડ એને દોડ્યો અને બેંક ની ખાતા ની સોંપડી એને દોડી, ફોન નંબર એનો લીધો અને ઉતારા મારા દોડ્યા, આવું કેમ કરવું પડે એને ભ્રષ્ટાચાર. મારું નામ દિનેશભાઈ આલાભાઈ વાઘેલા, હું ભાણવડ નગરપાલિકાના જે સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર કરેલ છે તેના વિરોધમાં પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલ છું. ભ્રષ્ટાચારના 6 મુદ્દા છે, RCCના રસ્તા, પછી ભૂગર્ભ ગટર, શૌચાલય, 14માં નાણાં પંચ, LED. ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કમિશનરને લેખિતમાં જાણ કરાયું હોય કે 14માં નાણાં પંચનો હેડ ફેરવી નગરપાલિકાના પ્રમુખશ્રીએ પોતાનો સત્તાનો દુરુપયોગ કરેલ હોય, છતાં પણ આજ દિવસ સુધી કમિશનરશ્રીએ આના ઉપર કાંઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી. અને ભાણવડ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા એમ કહેવામાં આવે છે કે અમારું કાંઈ પણ કોઈ કરી નહીં શકે, કેમ કે અમે ભાણવડથી લઈને છેક દિલ્હી સુધી હપ્તા પહોંચાડીએ છીએ, તો શું આ સત્ય છે કે આ ભ્રામક વાતો કરે છે? અને જો મને તો આવા સત્ય જ લાગે છે, જો ભ્રામક વાતો હોય તો આના ઉપર એક્શન કમિશનરે લીધેલ હોવા જોઈએ. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.